કોરોનાના વધતા કેસોને લઈને રાજપીપળા સહિત નબદા જિલ્લો સજ્જત બંધ. તંત્રની સાથે હવે પ્રજા પણ બે દિવસથી ડેડિયાપાડા, સાગબારા, સેલંબાના બજારો 3 દિવસ માટે સદંતર બંધ રખાયા હતા, ત્યારે આજથી રાજપીપળાને પણ 3 દિવસે માટે બંધ રાખવાનો નિર્ણય કરતા રાજપીપળા આજે સજ્જત બંધ રહ્યું હતું. આજે સવારથી જ તમામ દુકાનો, બજારો, વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યા હતા. રાજપીપળા પોલીસે પણ બિનજરૂરી બહાર નીકળવા લોકો સામે કડક પગલાં લેતા લોકો બહાર નીકળતા બંધ થઈ ગયા હતા. આજે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પણ નગરની મુલાકાત લીધી હતી અને પ્રજાને, વેપારીઓને સહકાર આપવા જણાવતા આજે રાજપીપળા સજ્જડ બંધ રહ્યું હતું. રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેર ઠેર સેનિટાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું. આજથી રાજપીપળામાં વેપારીઓને 3 દિવસ માટે દુકાનો બંધ રાખવા પાલિકા પ્રમુખની અને વેપારી મંડળને અપીલ કરી લોકોને માન આપી બજારો બંધ રાખ્યા હતા. પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના 3જા સ્ટેજમાં છે, લોકલ સંક્રમણ વધી રહ્યું છે, તો 3 દિવસ ઘરમાં રહી દુકાનો ખોલશો નહીં, કારણ વગર બહાર નીકળશો નહીં, જેનાથી કોરોનાની ચેન તૂટશે. તો રાજપીપળા અનાજ કરિયાણાના વેપારી મંડળ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે તંત્રની અપીલને માન આપીને વેપારી એસોસિએશન બજારો, લારી ગલ્લા દુકાનો 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે સૌએ દુકાનો બંધ રાખી છે તે માટે હું સૌ વેપારીઓનો આભાર માનું છું. કોરોના અટકાવવાનો આ એક સહિયારો પ્રયાસ છે. નર્મદા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, યુવાનો કોરોનાનો ભોગ બની રહ્યા છે, ત્યારે રાજપીપળા શહેર સાથે નર્મદા જિલ્લો સંપૂર્ણ લોકડાઉન આજથી કરવા જઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા જ જે ઝડપથી વધી રહેલી ચેનલને તોડવા માટે વેપારી મંડળોએ આ નિર્ણય લીધો છે. પહેલાં ડેડિયાપાડાના વેપારીઓએ આ નિર્ણય લીધો, સંપૂર્ણ બંધ કરી સફળતા મેળવી. બાદમાં ડેડિયાપાડા, પછી સાગબારા અને સેલંબાએ બંધ બજારો કરી લોકડાઉન કર્યું. હવે આજથી રાજપીપળા શહેર સાથે કેવડિયા, તિલકવાડા, ગરુડેશ્વર, દેવલિયા તમામ સ્થળો, મંગર, બુધગુરુ આમ 3 દિવસ લોકડાઉન શરૂ કરાયું છે. વેપારીઓ પણ હવે જાગૃત બની લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે જો તમામ વેપારીઓ ધંધો 3 દિવસ છોડી ઘરમાં રહેશે તો પરિસ્થિતિ સુધરશે, બાકી મુશ્કેલી ઘણી કફોડી બનશે. આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે, એટલે સાવચેતી રાખવાની જરૂરી છે. જેમાં ખાસ કરીને જોઈએ તો રાજપીપળા શહેરમાં સમગ્ર જિલ્લાના લોકો આવે છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.